नमस्ते विद्यार्थी मित्रों, હું દીપિકા કોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં બહુકોણ ના બહિષ્કોણ કોને કહેવાય તેની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક આકૃતિ લીધી છે ત્રિકોણની અને આપણે આગળના થિયરીમાં શીખી ગયા તેમ બહુકોણનું વર્ગીકરણ તેની બાજુઓની સંખ્યાને આધારે કરી શકાય છે. તો અહીં આપણે 3 બાજુઓ ધરાવતા બહુકોણ એટલે કે ત્રિકોણની આકૃતિ લીધી છે. હવે આ ત્રિકોણની આકૃતિની અંદર આપણે સમજીશું કે બહિષ્કોણ એટલે શું. તો સૌથી પહેલા તેની વ્યાખ્યા જોઈએ. આપેલા બહુકોણની બહારની બાજુએ બહુકોણના કોઈ એક ખૂણા સાથે રૈખિક જોડ બનાવતા ખૂણાને આપેલા બહુકોણનો બહિષ્કોણ કહેવાય. તો આપેલા બહુકોણની, તો અહીંયા આપણને બહુકોણ કોઈ આપ્યો છે ત્રિકોણ, તેની બહારની બાજુએ, એની બહારની બાજુ આપણે એક બાજુ લઈ લીધી, બહુકોણના કોઈ એક ખૂણા સાથે, તો બહુકોણના કેટલા ખૂણા છે, પહેલો ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, તો કોઈ એક ખૂણા સાથે રૈખિક જોડ બનાવતા, તો આ એક ખૂણો અને આ એક ખૂણો બંને રૈખિક જોડ બનાવે છે, રૈખિક જોડ બનાવતા ખૂણાને આપેલા બહુકોણનો બહિષ્કોણ કહેવાય. તો અહીં આ ત્રિકોણ છે તેના 3 ખૂણા છે, તેના આ એક ખૂણા સાથે આ જે ખૂણો છે તે રૈખિક જોડ બનાવે છે, એટલે કે આ ખૂણા અને આ ખૂણાનું માપ 180 અંશ થશે. તેથી ખૂણો ACD, ખૂણા ACD ને ત્રિકોણ ABC નો બહિષ્કોણ કહેવાય. હવે આપણે સમજી તો લીધું કે આ જે ખૂણો છે તેને બહિષ્કોણ કહેવાય, પણ રૈખિક જોડ કોને કહેવાય અને કેવી રીતના ખબર પડે કે આ જ રૈખિક જોડ બને છે? તો રૈખિક જોડ પહેલા સમજી લઈએ. તો કોઈ પણ બે કિરણ અથવા તો રેખાખંડ પરસ્પર વિરુદ્ધ બાજુમાં હોય, એટલે કે એક જમણી બાજુ હોય તો એક ડાબી બાજુ હોય. તો અહીંયા આપણે જોઈશે કે રેખાખંડ CD છે અને રેખાખંડ BC છે, બે રેખાખંડ છે. તો આ બે રેખાખંડ એકબીજા સાથે એક ખૂણો બનાવે છે અને એક ખૂણો છે 180 અંશનો, ને જે ખૂણાનું માપ 180 હોય તેને આપણે સરળ કોણ કહીએ છીએ. તો અહીં રેખાખંડ BC અને રેખાખંડ CD એ સરળ કોણ બનાવે છે. ત્યારબાદ તેમાંથી જો એક રેખાખંડ પસાર થાય, તો અહીંયા એવો કયો રેખાખંડ પસાર થાય છે? તો રેખાખંડ AC અહીંયા પસાર થાય છે. તો જ્યારે તેમાંથી એક રેખાખંડ પસાર થાય, તો આ જે ખૂણો બને છે તે બે ખૂણામાં વિભાજિત થઈ જાય છે, એટલે કે આ એક ખૂણો અને આ બીજો ખૂણો, એટલે કે ખૂણો BCA અને ખૂણો ACD, આ બે ખૂણામાં વિભાજન થયું. તો બે ખૂણામાં વિભાજન થયું પણ કુલ માપ તો કેટલું છે? 180 જ છે. તો ધારી લો કે આ ખૂણાને આપણે એક નામ આપી દઈએ અને આ ખૂણાનું નામ 2 લખી દઈએ. તો માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 બંનેનો માપ સરવાળો કેટલો થશે? 180. અને જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય અને તેમાંથી કોઈ એક બાજુ સામાન્ય હોય, તો આ બે ખૂણામાં આ એક બાજુ છે તે સામાન્ય છે, એટલે કે રેખાખંડ AC આપણે જોઈએ તો બંનેમાં સામાન્ય છે, તેથી આ બે ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. તો આમ ખૂણો BCA અને ACD એ રૈખિક જોડના ખૂણા છે, તેથી ખૂણા ACD ને બહિષ્કોણ કહેવાય. તો આવા ત્રિકોણમાં બીજા બે બહિષ્કોણ પણ આપણે જોઈએ, તો એ પાસે પણ આપણે જોઈશું. તો ખૂણો BA અને અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ E, તો ખૂણો BAE એ આપેલા ત્રિકોણનો બહિષ્કોણ થશે. તેવી રીતના B પાસે પણ FBC એ આપેલા ત્રિકોણનો એક બહિષ્કોણ થશે. આમ ત્રિકોણમાં કુલ બહિષ્કોણની સંખ્યા 3 થશે. આપણે અહીં નિયમિત ત્રિકોણ લીધો છે, એટલે કે સમબાજુ ત્રિકોણ લીધો છે, અને સમબાજુ ત્રિકોણમાં 3 ખૂણાના માપનો સરવાળો 60 અંશ થાય છે, તેથી તેના બહિષ્કોણનું માપ થશે 180 ઓછા 60 બરાબર 120 અંશ. હવે આમાં 3 જ બહિષ્કોણ કેમ આવે છે તે આપણે નેક્સ્ટ માં સમજીશું કે કેમ જ 3 જ બાજુ આવે છે. તો તે સમજીએ તે પહેલા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે તે જોઈએ. તો આ એક બહુકોણ છે જેની 1, 2, 3, 4, 5 અને 6 બાજુ છે. 6 બાજુ છે એનો મતલબ કે તે નિયમિત ષટ્કોણ છે. તો નિયમિત ષટ્કોણ બનાવવા માટે આપણે સૌથી પહેલા તેને નામ આપી દઈએ,
A, B, C, D, E અને F. આ નિયમિત ષટ્કોણ બનાવવા માટે આપણે A બિંદુથી શરૂ કરીએ તો A થી આપણે B તરફ આગળ વધીએ છે. તો A થી B તરફ આગળ વધતા વધતા આપણે C તરફ જવું હોય તો અહીં એક અમુક ખૂણાનું અંતર આપણે કાપવું પડે અને ત્યારબાદ આપણે B તરફ આગળ વધીએ, C તરફ આગળ વધીએ છે. તે રીતના B થી C તરફ જઈએ ત્યારે જો આપણે D તરફ જવું હોય તો આપણે અમુક ખૂણા જેટલું અંતર કાપવું પડે અને ફરી આપણે C થી D તરફ વળીએ છે. આમ દરેક વખતે આપણને અમુક ખૂણા જોવા મળે છે. તો આ જે ખૂણા છે તે બીજું કઈ નથી પણ આપણા બહિષ્કોણ છે. તો આ બહિષ્કોણની અંદર આપણે નામ આપી દઈએ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6. તો આપણે અહીંયા જોયું તો ખૂણા 1 થી શરૂ કરીને આપણે ખૂણા 6 પર આવીએ છીએ ત્યારે પૂર્ણ એક વર્તુળનું એક ચક્કર પૂર્ણ કરીએ છીએ. એટલે કે આપણને ખબર છે કે કોઈ પણ વર્તુળની અંદર આપણે શૂન્યથી શરૂ કરીને જ્યારે આખું એક ચક્ર પૂર્ણ કરીએ છીએ ત્યારે તે 360 અંશનું થાય છે. આમ બહિષ્કોણની અંદર કોઈ પણ બહુકોણની અંદર બહિષ્કોણ દોરવા માટે આપણે એક પૂર્ણ ચક્કર પૂર્ણ કરવું પડે છે. એટલે કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે, જે ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે પણ સત્ય છે. હવે આપણે જોઈએ કે નિયમિત બહુકોણની અંદર, હવે નિયમિત બહુકોણ એટલે જેની બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય. નિયમિત બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે કે બહિષ્કોણની સંખ્યા બરાબર બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો છેદમાં બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ. હવે આ પ્રત્યેક શબ્દનો ઉપયોગ કેમ કર્યો છે? કારણ કે નિયમિત બહુકોણ છે એટલે એક બહુકોણનું બહિષ્કોણનું માપ જે હશે તે જ બાકીના બહિષ્કોણનું માપ પણ હશે. અને આપણે શીખી ગયા કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે, માટે બહિષ્કોણની સંખ્યા બરાબર 360 છેદમાં બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ. આપણે શરૂઆત કરી ત્યારે આપણે જોઈ ગયા કે એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ જે નિયમિત બહુકોણ છે, જેના બહિષ્કોણનું માપ આપણે શીખી ગયા 120 અંશ. તો આ ત્રિકોણની અંદર બહિષ્કોણની સંખ્યા કેટલી? તો સૂત્ર છે 360. તો 360 છેદમાં બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ, જો આનું માપ 120 હોય તો બાકીના બહિષ્કોણનું માપ પણ 120 જ હશે. તો 12 તાલી 36. આમ ત્રિકોણમાં બહિષ્કોણની સંખ્યા થશે 3. આમ આપણે કોઈ પણ બહુકોણની અંદર બહિષ્કોણની સંખ્યાઓ શોધી શકીએ છીએ, જેનો ઉપયોગ હવે આપણે સ્વાધ્યાય 3.2 ના દાખલાઓમાં કરીશું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.